वर्णिवेसरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहम् विचिन्तये ॐवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्रीस्वामिनारायणभगवाननी जय श्रीहरे कृष्णमहाराजनी जय श्रीघनश्यां महाराजनी जय બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ આ વચનવિધિ ગ્રંથ વચન એટલે મહારાજની આજ્ઞા એનો કેટલો મહિમા છે એની વાત આપણે આગળ સાંભળી વચન પાળે એને સુખ છે વચન લોપે એને દુઃખ છે એ વાત આપણે આગળ સાંભળી હવે નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે ખબરદાર થઈને જો ભગવાનને રાજી કરવાનું તાન રાખે ભગવાનના સાધુને રાજી કરવાનું તાન રાખે તો જ આજ્ઞા પળે છે દાદા ગઈકાલે વાત સાંભળી હતી ને જેણે ભગવાનને રાજી કરવા હોય તેણે જેણે ભગવાનને રાજી કર્યા હોય એવા સંતને રાજી કરવા એ જ પ્રસંગ જે ચાલે છે છવ્વીસમું કડવું સંતને સોપીએ સર્વે આપણું જે એથી અંતરાયન અણો જે કરીએ ગમતું સાચા સંત જે તો સંત અત્યંત થાય જે નિકુળાંદ સ્વામીએ કેવી સરસ વાત કરી સાધુથી માત્ર પણ અંતરાય જો ન રાખીએ અને સંતને ગમે સંત કહે એમ જો કરીએ તો સંત અત્યંત રાજી થાય સંત અત્યંત રાજી થાય તો સંતે જેણે અત્યંત રાજી કર્યા છે એવા ભગવાન પણ સહજમાં રાજી થાય એક મોટો પ્રશ્ન દાદા બહુ મોટો પ્રશ્ન એક જીવનમાં એ છે શું કરીએ તો ભગવાન રાજી થાય ભગવાનની શું રુચિ છે ખબર કેમ પડે ભગવાનની જોડે રહેનારા પણ ભગવાનની રૂચિને નથી સમજી શક્યા કારણ કે કોઈકની રુચિ રૂચિ સમજવા માટે પેલા પોતાની રૂચિ છોડવી પડે કોઈ વાસણમાં પાણી ભરવું છે દાદા તો એ વાસણમાં પાણી ભરાયેલું છે એમાં ભરી શકો પેલા એ વાસણને ખાલી કરવું જરૂરી છે અને ખાલી થયેલા વાસણમાં પછી તમે પાણી ભરી શકો ભગવાનની સાથે રહેનારા ખાચર ભગવાનની રૂચિ સમજી શક્યા અલૈયા ખાચર ભગવાનની સમજી શક્યા અરે અલૈયા ખાચર જીવા ખાચરની વાત તો દૂરની અદભુત આ સ્વામીની વાત છે એટલે ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહ્યું ભગવાન મૂર્તિ દ્વારા દર્શન આપે છે અને સાધુ દ્વારા વાત કરે છે દાદા કેવી રીતે સંત દ્વારા વાત કરે જુઓ આપણા સત્સંગમાં સાધુને કેટલો બધો ભાવ હતો આપણા શાસ્ત્રમાં વાત છે સંતો નાવા ગયેલા નાના નાના સંતો સ્નાન કરે સ્નાન કરતા કરતાં મસ્તી કરે કહેવાય છે પાણી અરીસો અને નારી આ ત્રણ વસ્તુ સામે આવે એટલે જીવનો મૂળ સ્વભાવ પ્રગટ થઈ જાય પાણી અરીસો અને નારી સ્ત્રી આ ત્રણ વસ્તુ સામે આવે એટલે જેનો જેવો સ્વભાવ હોય ચંચળ હોય તો ચંચળ ગંભીર હોય તો ગંભીર શાંત હોય તો શાંત વિકૃત હોય તો વિકૃત નાના સંતો સ્નાન કરે છે મોટા સંતો છે નહીં એવા ધુબાકા મારે છે એવા ધુબાકા મારે છે એવા ધુબાકા મારે છે ભગવાનની મૂર્તિ ભૂલી ગયા ત્યારે વાડીના માલિક સત્સંગી હતા કરસન ભગત એ તો બાર હતા મોટા સંતો પણ બાર હતા પણ એ સમયે કરસન ભગતનો કોશ્યો કોષ ચલાવનારો એનો સાથી એનો નોકર હાકે મારી એ સંતો તમે આમ મારો છો શું કીધું એ સંતો તમે સાધુ થઈને આમ ધુબાકા મારો છો અવગુણ નથી લીધો જુઓ દિવ્ય ભાવથી એને વાત કરી ત્યારે એક સ્વામી શું બોલ્યા હું નામ ન ભૂલતો તો પરમાનંદ સ્વામી કેવું નામ હતું બોલ્યા સ્વામી કે સંતો આ કોશિયામાં રહીને શ્રીજી મહારાજે આપણને ટકોર કરી શું કીધું કોશિયામાં રહીને શ્રીજી મહારાજે આપણને ટકોર કરી સાધુ નાના કે સાધુ મોટા પણ જે સાધુ આપણી સાથે છે જે હરિભક્ત આપણી સાથે છે એને જો આપણે રાજી નથી કરી શકતા તો ભગવાનને રાજી કરવાની વાત તો બહુ દૂરની છે ભગવાન મૂર્તિમાંથી નીકળીને ક્યારેય કોઈને એમ નથી કેતા તું આમ કર તો હું રાજી થઈશ કેવી સરસ વાત સ્વામી કરે છે જુઓ સાંભળો ધ્યાનથી સંતને સોપીએ સર્વે આપણું જે થી અંતરાયન રાખીએ અણુ જે કરીએ ગમતું સાચા સંત જે તો સંત અત્યંત રાજી થાય જે કરે સંતને કંઈક પામિયા પરમ ધામ સંત વિના શોધે જો સઘળે કહો કેનું સરિયું કામ જેમ નાવ વિના નિરની ધીમા નથી તરવા અન્ય ઉપાય તેમ સંત વિના સંસાર તરવા સિદ્ધ ઈચ્છે કોઈ ઉરમાય સ્વામી એ વાત કરી હા અદ્ભૂત સ્વામી એમ કહે છે નિધિ એટલે સાગર સમુદ્રમાં જેવી રીતે તરવા માટે એક જ ઉપાય છે નાવ ગમે એવો બળિયો હોય તરવયો હોય હાથે કરીને તરી ન શકે સમુદ્રને તરવા માટે એક જ શરત છે નાવ એવી રીતે ભગવાનને રાજી કરવા માટેની એક જ શરત છે જેણે ભગવાનને રાજી કર્યા હોય એવા સંત અથવા એવા ભક્ત એને આપણે રાજી કરી લઈએ શ્રીજી મહારાજ ધામમાં જવાના હતા દાદા ભગવાનની સાથે રહેનારા પણ ભગવાનની રૂચિને સમજી નથી શકતા અને ભગવાનને રાજી પણ નથી કરી શકતા કહ્યું ને કોઈકની સમજવા માટે આપણે આપણી બધી રૂચિ જતી કરવી પડે છે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું સાંભળો ઇન્દ્રિયારામ હોય એને તો રાજી કરી શકાય પણ આત્મારામ હોય એને કેમ રાજી કરવા સ્વામીની વાત છે ગુણાદિતાનંદ સ્વામીના સામાન્ય લાગતા શબ્દો તમને અને મને બહુ સમજાવી જાય એવા છે ઇન્દ્રિયારામ એટલે દેહલક્ષી જે સાધુ છે દેહનું ભરણ પોષણ કરવામાં માને છે ઇન્દ્રિયોને આરામ કેવી રીતે મળે એવું વિચારનાર સંત હોય એટલે સામાન્ય કક્ષાનો કોઈ જીવ હોય એને તો તમે રાજી કરી શકો કેમ એને વસ્તુ આપો પદાર્થ આપો થોડી વાહ વાહ કરો તો રાજી થઈ જાય પણ આત્મા રામને કેવી રીતે રાજી કરવા જેને આ દેહ સાથે આ દેહના સંબંધી પદાર્થો સાથે કોઈ લેવા દેવા નથી હું આ દે અનાદે આ તો સર્વે ઉપાધે આવી રીતે જે અનાદિ બરાબર अनंत चिदानंद शिवोह शिवोहम चिदान शिवोहम शिवोहम चैतन्य रूप थी ने रूप थी ने ब्रह्म थी ने आत्मारूप रूप थी वर्तनारा संत केव रीते राजी थे પછી ગુણાત્તાનંદ સ્વામી કહે આત્મારામ સંતને રાજી કરવા તો એ ઉપાય છે એને હાથ જોડીએ એટલે એની આગળ સંપૂર્ણ દાસ બની જઈએ આપણી બુદ્ધિનું બધું ડાપણ મૂકી દઈએ અથવા તો સાજા માંદા હોય ત્યારેની સેવા કરીએ અથવા તો કોઈક સમયે કોઈક વસ્તુની એમને જરૂર પડે તો વસ્તુ આપીએ અને સ્વામી કહે છે એની અનુવૃત્તિમાં વર્તીએ આટલું કરે તો આત્મા રામ હોય તે રાજી થાય સત્પુરુષને રાજી કરવાના આ ઉપાય ચાર બતાવ્યા સ્વામી હાથ જોડે એની આગળ દાસ થાય એની આગળ દિન થાય એની આગળ આધીન થાય આપણા શાસ્ત્રોમાં દ્રષ્ટાંત આપ્યું જેવી રીતે નાથેલો બળદ ખેડૂતને આધીન થાય ને એવી રીતે શિષ્ય જયારે સદગુરુ ને આધીન થાય કેવી રીતે દાદા નાથેલા બળદની જેમ આ તો નાથ્યા વિના આખલા જેમ વર્તતા હોય ઘણા તો નાથેલા બળદ ની જેમ સત્પુરુષના વચન ને જયારે જે આધીન થઈને રહે છે ને એટલે તો વચનામૃત આપણે વાંચીએ છીએ પણ સમજવું અઘરું છે ગુણાત વચનામૃતમાં મહારાજ કહે નિત્ય પાંચ ખાસડા મારતા હોય તો પણ એને સહન કરે વાતો સાંભળવી સહેલી છે સાધુ કહે એમ કરવાનું થાય ને એ તો કેવું છે દાદા દ્રષ્ટાંત આપવું બહુ સરસ આપણા સંતોએ મીણના દાંતથી લોઢાના ચણા ચાવવા જેવું છે કેનાથી મીણના દાંતથી લોઢાના ચણા ચાવવા એ જેટલા અઘરા છે એના કરતા પણ સંત કહે એમ કરવું અઘરું છે સંતો બૂમો પાડી પાડીને થાકી જાય કીર્તન ભક્તિમાં બેહો મંદિરમાં આવ્યા પછી પણ ઘણીવાર આપણે મર્યાદા ભગવાનની તોડી નાખીએ સાધુની તોડી નાખીએ તો ખાલી દ્રષ્ટાંત આપું છું અઘરું છે ચાર વસ્તુ સ્વામીએ બતાવી કઈ કઈ વસ્તુ હાથ જોડવા સાજા માંદા હોય ત્યારે એને સેવા કરે ગોપાળાનંદ સ્વામી થાક્યા હતા અને સ્વામીને રાત્રે સુવા જવાનું થયું ને ત્યારે પેલા સંત સ્વામીના ચરણ દબાવે આમ તો સ્વામી સેવા કરવા જ ન દે પણ તે દિવસે સ્વામી થાકેલા અત્યંત એટલે સ્વામીએ સેવા કરવા દીધી સ્વામી સૂઈ ગયા ઊંઘ આવી ગઈ ઘસઘસાટ ઊંઘમાં જતા રહ્યા સવાર સુધી નાના સાધુએ અતિશ્રદ્ધા રાખીને સેવા કરી અને ગોપાળંદ સ્વામી સવારે જે રાજી થયા જે રાજી થયા આખી રાત સાધુ તમે પગ દબાવ્યા બોલો તમે જે માગો તે આપીશ પેલા સંતે કહ્યું સ્વામી શું માગો ચક્રવર્તી રાજા રાજી થાય તો તુચ્છ વસ્તુ શું માગવી સ્વામી કે સંત તમે જે માગશો તે આપીશ ત્યારે કરગરીને પેલા સંતે કહ્યું સ્વામી

કંઈક પામિયા ધામ સંત વિના શોધી જુઓ સઘળે કહો કે રાજી કરી કંઈક જીવો પામર જીવો પતિત જીવો તુચ્છ જીવો પરમધામ એટલે ભગવાનના ધામ સુધી પહોંચી ગયા અને સાધુ વિના એકાદ જીવ પણ ભગવાનના ધામ સુધી પહોંચ્યો હોય સ્વામી કે બતાવો તો ખરા અરે એટલા માટે ગોપાળંદ સ્વામીએ પણ વાતોમાં કહ્યું સ્વામી કહે શાસ્ત્ર મંદિર અને તીર્થ શાસ્ત્ર મંદિર અને તીર્થ ત્રણે ભેગા થાય તો એક સંત ન આપી શકે પણ એકાદ સત્પુરુષ જો પૃથ્વીમાં પ્રગટ થાય તો અનંત શાસ્ત્ર અનંત મંદિરો અને અનંત તીર્થો ઉભા કરી શકે નારદજીએ નારદ સૂત્રમાં કહ્યું કે સત્પુરુષનું એ છે એના પગલે તીર્થો સર્જાય છે એના પગલે કલ્યાણ થાય થાય છે વિચારો તીર્થો ભેગા સંતને જન્મ ન આપી શકે પણ એકાદ બ્રહ્મનિષ્ઠ સત્પુરુષ જો પ્રગટ થાય તો અનંત તીર્થોને જન્મ આપી શકે શાસ્ત્રો મળે તો સત્પુરુષને જન્મ ન આપી શકે પણ સત્પુરુષ જો આ પૃથ્વી ઉપર પ્રગટ થાય અનંત શાસ્ત્રોને જન્મ આપી શકે આપણી ભૂલ જે છે આપણે સીધા ભગવાનને રાજી કરવા ઈચ્છીએ છીએ પણ ભગવાનને જેણે રાજી કર્યા છે એવા સત્પુરુષ એવા સંત એવા ભક્તને રાજી કરવામાં આપણે માનતા નથી ઘણી વાર ભગવાનને રાજી કરવાના કેફમાં આપણે સંત કે ભક્તનો દ્રોહ કરી નાખીએ છીએ ઘણીવાર વાર આપણા નાના સાધન તપ કે વ્રત દાન કે યજ્ઞ એના અભિમાનમાં આવીને મેં ભગવાનને બહુ રાજી કરી લીધા મેં કેટલું તપ કર્યું કેટલું દાન આપ્યું આવા અહંકારમાં આપણે સંતને કે ભક્તને દુભવી નાખીએ છીએ એનો દ્રોહ કરીએ છીએ વચનામૃત મધ્યનું અઠ્યાવીસમું મહારાજ એમ બોલ્યા આજ દિવસ સુધી જે કોઈનું સારું થયું છે એ ભગવાન ને ભગવાનના સંત કે ભક્તની ની સેવા એ કરીને જ થયું છે અરે મધ્યનો 28મો મહારાજ એમ કહે ભગવાનને રાજી કર્યાનો એ જ ઉપાય છે કોને રાજી કરવાની વાત છે ભગવાનને રાજી કર્યાનો એ જ ઉપાય છે મન કર્મ અને વચને કરીને ભગવાનના સંત અને ભક્તની સેવા કરી સેવા કરવાની સંતની ભક્તની અને રાજી થાય કોણ ભગવાન કેવી સંતને મહારાજ બોલાવતા એક એક હરિભક્તને મહારાજ બોલાવતા છેલ્લે છેલ્લે ઘણી મહારાજે ટકોર કરી છે આના ઉપર આપણે ઘણી લાંબી કથા કરી શકીએ શ્રીજી મહારાજે ધામમાં જતા જતા કોને કોને કેવી કેવી ટકોર કરેલી બ્રહ્માનંદ સમય ટકોર કરીને મહારાજ દૂર મોકલી દીધા ખોટું બોલીને પણ જોયું અને મહારાજે જીવબાને ટકોર કરેલી મહારાજ ટકોર કરતા કરતા રડી પડેલા કે તમે અમારું જેમ ધ્યાન રાખો છો અમારી જેમ સાર સંભાળ રાખો છો અમે ધામમાં જઈએ પછી આ ગોપીનાથજી મહારાજને તમે થાળ ધરાવો ને એનું જતન કરો ને એટલું જ અને એવી જ રીતે આ પ્રેમાનંદનું જતન કરજો જીવુબાએ બાવીસ વર્ષ સુધી મહારાજના ધામમાં ગયા પછી બાવીસ વર્ષ સુધી ગોપીનાથજી મહારાજને જમાડે અને પ્રેમાનંદ સ્વામીને જમાડે વિચારો દાદા એક માં દીકરાનું ધ્યાન રાખે એના કરતા વધારે શ્રીજી મહારાજે એક એક સંત એક એક ભક્તનું ધ્યાન રાખેલું એમાંની શ્રીજી મહારાજે ઘણા બધા સંતોને ભક્તોને ટકોર કરી એમાં સિદ્ધાનંદ સ્વામી હતા એક એક સંતને બોલાવે ચરણ પકડાવે ભગવાન તો અંતર્યામી છે મહારાજે સિદ્ધાનંદ સ્વામીને કહ્યું સાધુ મારા પગ પકડો પ્રતિજ્ઞા કરો અમારા કસમ ખાઓ અમારા સોગંધ ખાઈને કહો અમને વચન આપો મહારાજ બોલો ને અમને વચન આપો અમારા ગયા પછી આ ગોપાળાનંદ સ્વામી જેમ કહે છે એમ હું કરીશ સિદ્ધાનંદ સ્વામી વચન આપ્યું ફરીવાર મહારાજે બોલાવ્યા ત્રીજી વાર મહારાજે બોલાવ્યા સિદ્ધાનંદ સ્વામી મનમાં મૂંઝાયા કરે કે મહારાજ વારે વારે કેમ મને ટકોર કરે છે પણ બીજે ત્રીજે દિવસે મહારાજ તો ધામમાં જતા રહ્યા પણ કોઈ પણ બુદ્ધિશાળી માણસને ખબર તો પડી જ જાય કે મને કેમ કીધું હવે સિદ્ધાનંદ સ્વામીને છે ને ખબર પડી ગઈ કે મને મહારાજે આવી ટકોર કેમ કરી કારણ કે સિદ્ધાનંદ સ્વામીને એક બહુ સારું અંગ હતું ધ્યાનનું એકાંતમાં બેસીને અખંડ ધ્યાન કર્યા કરે બીજી કોઈ પ્રવૃત્તિ નહીં સવારે પલાઠી વાળી બંધ કરી ધ્યાન બેસી જાય તો સાંજે થાય આખો દિવસ કોઈને દેખાય જ નહીં સિદ્ધાનંદ સ્વામી સ્વામીનું આવું ધ્યાનનું અંગ હતું અને સ્વામીએ જોયું મહારાજે જેને જેને ટકોર કરેલી ગોપાલન સ્વામીની આજ્ઞામાં રહેજો સ્વામી કહે એમ કરજો એ જે જે સંત સ્વામી પાસે ગયા સ્વામીને હાથ જોડીને પ્રાર્થના કરી સ્વામી મહારાજે એમને ટકોર કરી છે આપ જેમ રાજી થાય એમ કહો એટલે સ્વામીએ બધા સંતોને કહ્યું કે આમ ખૂણામાં બેસી ભજન કરશો એમાં મહારાજ રાજી નહીં થાય મહારાજે જે કહ્યું છે ને એ હવે લોકો સુધી પહોંચાડો મહારાજનો જે સિદ્ધાંત હતો ને એ અજ્ઞાનીને પામરજીવને સમજાવો શ્રીજી મહારાજ જે હેતુથી આ પૃથ્વી પર પ્રગટ થયા ને એ હેતુને તમે હવે એક એક જીવ સુધી પહોંચાડો આમ ગોપાલ સ્વામીએ ઘણા બધા સંતો ભક્તોને ટકોર કરેલી સિદ્ધાનંદ સ્વામી આ વાત જાણી સ્વામીને પણ ખબર પડી ગઈ કે મહારાજે મને ત્રણ વાર બોલાવીને શા માટે ટકોર કરી હતી સિદ્ધાનંદ સ્વામી એટલે કેવા સંત તમે ઇતિહાસમાં ઊંડા ઉતરીને વાંચો ને તો ખબર પડે એકવાર દાદા એવી વાત છે કે નડિયાદના હરિભક્તો એ વાત સાંભળેલી કે મુક્તાનંદ સ્વામી મોટા સાધુ છે મહારાજ પાસે આવીને વાત કરી મહારાજ તમારા મોટેરા મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા છે ત્યારે મહારાજ એમ બોલ્યા કે મુક્તાનંદ સ્વામીના દર્શન કરવા છે કે એના કરતા મોટેરા સાધુના દર્શન કરવા છે હરિભક્તો કે મહારાજ અમારે તો મોટેરાના દર્શન કરવા છે તમે જે મોટાના દર્શન કરાવો તે ખરા મહારાજ કે ચાલો અને ઘેલા નદીના કાંઠે ગઢપુરના ગોપીનાથજી મહારાજનું મંદિર ચાલે મંદિરના પાયા પૂરવાનું કામ ચાલે એ પાયા માટેના પથ્થર તોડાય એ પથ્થર એક સાધુ તોડે પરસેવે રેબ જેબ થઈ ગયેલા કાળા તડકામાં કાળી મજૂરી કરનારા સાધુને મહારાજે દૂરથી બતાવી અને કહ્યું કે આ સાધુના દર્શન કરી લો આ સાધુ અમારી મૂર્તિ ધારવામાં મુક્તાનંદ સ્વામી કરતા મોટા છે એ કોણ હતા સિદ્ધાનંદ સ્વામી હતા એક એક સિદ્ધાનંદ સ્વામી એવું કહેવાય સાણચાથી સર્પને ને પકડે કોઈ સાણચામાં સર્પને ને પકડે તો કેટલો સાવધાન થઈને પકડે દાદા તમે જોયું જ ક્યારે મેં જોયું છે કંડારી ગુરુકુલમાં નાગ બહુ નીકળતા પહેલા ગુરુકુલ શરૂ થયું ને ત્યારે સરપ બહુ નીકળતા પછી શું થાય કે સરપને મારા મારી તો આપણે એટલે નાગ ને પછી લાકડી થી દૂર નાખ્યા હોય ને એ માણસ કેટલો સાવધાન હોય કેવી રીતે પકડ્યો હોય ખબર છે ને જો રખે ને આ છટકી જશે ને તો હગો નહીં થાય સાણચામાં સર્પને જાલે એમ આ બંને સાધુએ ભગવાનની મૂર્તિને પકડી હતી એ સિદ્ધાનંદ સ્વામી મહારાજની જોડે રહેતા હતા મહારાજની મૂર્તિને ધારતા છતાં પણ મહારાજની રૂચિને ન સમજી શક્યા સ્વામીના મનમાં વિચાર આવે મહારાજે મને ધામમાં જતા જતા ટકોર કરી હોય હું ધ્યાનમાં ન લઉં કેમ ચાલે પણ ડર લાગે સ્વામી પાસે જઈશ એટલે સ્વામી મને શું કહેશે કે સાધુ ખૂણામાં બેસીને ધ્યાન કરવું એ યોગ્ય નથી ગામડે જાઓ સત્સંગની સેવા કરો જે સમાજ અન્ન વસ્ત્રને પાણી આપે છે એ સમાજને કલ્યાણનો માર્ગ બતાવો ઈ સ્વામીના અંગમાં બંધ બેસતું નહોતું સ્વામી પોતાની રૂચિ જો છોડી શકે તો મહારાજની રૂચિમાં રહી શકે ને સિદ્ધાનંદ સ્વામી જઈ ન શક્યા ગોપાળાનંદ સ્વામીને પૂછી ન શક્યા મનમાં મનવા કોચવા કરે મનમાં યુદ્ધ ચાલ્યું રોજ વિચાર આવે મહારાજે મને ટકોર કરી છે ધામમાં જતા જતા પગ પકડાવીને પ્રતિજ્ઞા કરાવી છે સગંધ ખવડાવ્યા છે વળી પાછું થાય ના મને આમ મારાથી નહીં થાય પાછા વળી જાય છ મહિના સુધી મનમાં યુદ્ધ ચાલ્યું છ મહિના પછી હિંમત કરીને સ્વામી પાસે આવ્યા કરગરીને રડી પડ્યા બધી વાત સ્વામીની પાસે નિખાલસપણે કરી દીધી આવ્યું નામાં જો શું આવ્યું સંતને સોપીએ એથી અંતરાયન રાખીએ અણુ ભગવાન પાસે પહોંચતા ત્રણ પ્રકારના અભિમાન નડે છે જીવને સાધુ પાસે પહોંચતા કે ભગવાન પાસે પહોંચતા ત્રણ પ્રકારના અભિમાન નડે છે એક તામસ અભિમાન જે જગતના લોકો પાસે છે એના પછીનું બીજું અભિમાન છે જે રાજસ અભિમાન રાજસ અભિમાન એટલે સત્તા પદ પ્રતિષ્ઠા પૈસા વૈભવ વિલાસ એ બધા માણસો પાસે છે અને ત્રીજા નંબરનું સાત્વિક અભિમાન સાત્વિક અભિમાનને ઓળખવા માટે ગોપાળાનંદ સ્વામી એમ બોલ્યા મોટા મોટા ભગવાનના ભક્તોને પણ આ સાત્વિક અભિમાને પાડ્યા છે મોટા મોટા પિતામહ ભીષ્મ ગંગાનો પુત્ર ગંગાના પાણી જેટલું પવિત્ર નિર્મળ જેનું જીવન મહાભારતના બધા પાત્રોને લેવામાં આવે તો હિમાલય જેવું જેનું જીવન હતું એ પિતામહ ભીષ્મ પણ તેમ છતાં એ પિતામહ ભીષ્મ અર્જુનની જેમ કૃષ્ણ ભગવાનને રાજી ન કરી શક્યા ફક્ત ને ફક્ત કારણ શું સાત્વિક અભિમાન શું કારણ હતું એક બાજુ અર્જુનને મૂકો એક બાજુ પિતામાં ભીષ્મને મૂકો અર્જુન કરતા પણ ચડિયાતું પાત્ર હતું રાજી ન કરી શક્યા એક બાજુ અર્જુનને મૂકો અને બીજી બાજુ સતધનવાને મૂકો અર્જુન અને સતધનવા એક જ સમયમાં બંને કૃષ્ણના ભક્ત સતધનવાની કૃષ્ણ ભક્તિ કેટલી જબરજસ્ત હતી કેટલી જબરજસ્ત અર્જુન દિગ્વિજય કરવા નીકળે ભગવાન શ્રી કૃષ્ણ જોડે છે અને સતધનવા સાથે યુદ્ધ થાય ભગવાન કૃષ્ણ રથ ચલાવે છે અર્જુન યુદ્ધ કરે છે અને સામે પક્ષે રહેલો સતધનવા રાજ્યની રક્ષા કરવી રાજાનો ધર્મ છે એમ માની યુદ્ધે ચડે અર્જુન સાથે અને પ્રતિજ્ઞા શું કરે ખબર કે મારી આખી જિંદગીમાં મને ક્યારેય પણ કૃષ્ણને વિશે મિત્ર ભાવ પણ ન આવ્યો હોય અર્જુનને તો મિત્ર ભાવ આવતો વારંવાર અર્જુનને તો મિત્ર ભાવ આવતો કૃષ્ણ ગોવાળિયો છે મારો મિત્ર છે મારો સારથી છે મને આખી જિંદગી કૃષ્ણમાં ક્યારેય મિત્ર ભાવ સખા ભાવ સારથી ભાવ ન આવ્યો હોય અખંડ ભગવાન ભાવ રહ્યો હોય તો મારું આ બાણ અર્જુનનું માથું કાપી નાખે કૃષ્ણ ધ્રુજી ગયા ભગવાન કૃષ્ણ હચમચી ગયા હવે તો અર્જુન ગયો કોઈ બચાવી ન શકે એને અર્જુનનું બળ પૂરું થાય અને ભગવાન કૃષ્ણ ઉભા થઈ જાય પ્રતિજ્ઞા કરે ભગવાન કૃષ્ણને પ્રતિજ્ઞા કરવી પડી હા કે સોળ હજાર એકસો ને આઠ પત્ની સાથે રહું છું અને સાથે સાથે વ્રજની અનેક ગોપાંગનાઓ સાથે મેં રાસ ક્રીડા કરી છે છતાં પણ મારું ઊર્ધ્વરેતા પણ બ્રહ્મચર્ય મારું અખંડિત હોય તો અર્જુનનું બાણ સદ્ધનવાનું માથું કાપે કોને પ્રતિજ્ઞા કરી ભગવાનને તપ મૂકવું પડ્યું બોલો તમે વિચારો આવા ભક્ત ઇતિહાસમાં થયા છતાં પણ કહેવાય છે સતધનવા બધી રીતે બરાબર હતો પણ જ્યારે સમય આવ્યો પોતાની રુચિ છોડવાની થઈ ભગવાનની રુચિ સમજવાની થઈ ત્યારે સતધનવા પણ ભગવાનની રુચિને સમજી ન શક્યો ફક્તને ફક્ત સાત્વિક અભિમાનને કારણે ઇતિહાસમાં કેવા કેવા ભક્તો થયા છે દાદા આ બધા ભક્તોના જીવન પ્રસંગ જો જાણીએ સાંભળીએ જો કે નિષ્કુળાનંદ સ્વામી ધીરજાખ્યાનમાં બરાબર સ્વામી તો આવા એક એક સંતો ભક્તોના ચરિત્રો એવા અદભુત લખ્યા છે એવા અદભુત સિદ્ધાનંદ સ્વામી 6 મહિના પછી આવ્યા અંતરાય છોડીને કપટ છોડીને નિષ્કપટ થઈને ગોપાલ સ્વામી પાસે બધી વાત એમણે કરી સ્વામીએ પણ સાધુ જો તમારે મહારાજની રૂચિ સમજવી હોય તો શ્રીજી મહારાજ ઉપર અનંત જીવોને પોતાની મૂર્તિમાં જોડવા માટે પ્રગટ થયા છે તમારા જેવા સંત ખૂણામાં બેસીને ધ્યાન કરે એમાં તો એકનું કલ્યાણ છે પણ તમારા જેવા સાધુ જો સમાજમાં જાય અજ્ઞાની બરાબર અધર્મી અનાચારી સમાજને ધર્મમાં ભગવાનમાં જોડે તો અનંત જીવોના કલ્યાણ થાય માટે મહારાજની રૂચિ એવી છે કે તમે હવે સત્સંગમાં ગામડે જાઓ વિચરણ કરો સામાન્ય જીવોને પામર જીવોને પકડી પકડીને ભગવાનની મૂર્તિમાં જોડો સિદ્ધાનંદ સ્વામીના ટકોર લાગી ગઈ સિદ્ધાનંદ સ્વામીએ ધ્યાન એક બાજુ મૂકી અને ગામડે ફરવાનું શરૂ કર્યું કહેવાય છે સ્વામીએ પોતાની રૂચિ એટલી બદલી એટલી બદલી આ સત્સંગની સ્વામી એવી સેવા કરી લગભગ પચાસ કરતા પણ વધારે મંદિરો એકલા સિદ્ધાનંદ સ્વામીએ બનાવ્યા છે કેટલા જે સાધુ ધ્યાનમાંથી બહાર નહોતા નીકળતા આંખ ખોલીને કોઈ હરિભગત સામે જોતા નહોતા એ સંત પછી ગામડે ફર્યા એક એક જીવને ભગવાનની મૂર્તિની ઓળખાણ કરાવી ગામમાં સત્સંગ થાય એટલે મંદિરની ઈચ્છા થાય મંદિરની ઈચ્છા થાય એટલે મોક્ષનું સદાવ્રત એવું મંદિર બનાવવાની શરૂઆત થાય સ્વામી જાતે સેવા કરે મંદિર બની જાય ગામમાં સત્સંગ થઈ જાય બીજા ગામમાં જાય પચાસ ગામો કરતાં પણ વધારે ગામમાં સ્વામીએ મંદિરો કર્યા પણ ક્યારે જેણે ભગવાનને રાજી કર્યા છે એવા ગોપાળંદ સ્વામીને રાજી કર્યા રવિ જાણો નથી જરૂર બીજી વાત આવું કામ કોણ કરી શકે ગોપાળાનંદ સ્વામી એમ કહેતા બે સારા સંત અને બે સારા ભક્તને હાથ જોડીને કહેતા રહેવું મારી કઈ ભૂલ હોય તો કહેજો જગના જીવનમને પોતાના જાણીને જગના જીવનમને પોતાના જાણીને કહેવું ઘટે તે કહો કહો રાજ મારે રે મંદિર એ તમે રહો રહો બે સારા સંતને બે સારા ભક્તને હાથ જોડીને કહેવું કે અમને કંઈ કેવા જેવું લાગે તો કેજો નિધડક થઈને કેજો આવી રીતે સંત અને ભક્તને જે ખાતરી આપી શકે ને ધરી આપી શકે ને દેશી ભાષામાં એને સંત કે ભક્ત ખુલીને ટકોર કરે અને ખુલીને ટકોર કરે ત્યારે જીવની રૂચિ બદલાય અને રૂચિ બદલાય ત્યારે જ એના ઉપર સંત કે ભક્ત રાજી થાય અને રાજી થાય ત્યારે મહારાજ એના ઉપર રાજી થાય છે પણ આપણે તો ઘણીવાર ડરીએ છીએ જો મને કહેશે તો આપણે તો ઘણીવાર દૂર રહીએ છીએ જો મને કહેશે તો અમારા ઘનશ્યામ દાદા જેવા જોઈએ હે મિતડક બરાબર ને દાદા હે ગમે તે કહો ને હસ્તા ને હસ્તા સદા નિર્માની પણો સદા દાસ પણો લો जेमर विविनानी रजनी जानो नथी जावानी जरूर तेम संत विना अग्नान अंधारू के दिन थाये दूर जेम वर्षात विना वसुंधरा सदाये सुके रहे तेम संत विना जिव जक्तना કહો સુખ ક્યાંથી લહે સંત જોડીએ પાપે ક્યાથી તેને સુખ થવાનું નથી ચિંતવે જોયે ચેત ભગવાનની આજ્ઞા જીવ શા માટે લોપે છે આવા સારા સાધુથી જીવ તોડે અને પાપીમાં પ્રીત કરે હવે પાપીમાં પ્રીત કરે એ સુખી થાય એ ભગવાનની આજ્ઞા લોપે અને ભગવાનની આજ્ઞા કોણ પાળે સાચા સાધુમાં જીવ જોડે પાળે આગો પાછો થાય પેલા સંતર તેને તો કે ભગવાનની આજ્ઞા પાળવાનો આ ઉપાય છે ખોડી આંખ થાય આંધળો પછી ઈચ્છે જોવા રૂપને રૂપ જોવાનું રહ્યું પરો જો ભરે નહીં ઊંડા કૂપને માટે સાચા સંત સેવીને કરીએ રળિયાત નિષ્કુળાનંદ તો નરને સુધરે જાય સર્વે વાત નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે સાચા સંતને રાજી કરી લે તેના બધા કામ થઈ જાય છે આખું જીવન એનું સુધરી જાય છે કારણ કે સંતને રાજી કરે એટલે ભગવાન રાજી થઈ જાય થઈ જાય ને થઈ જાય આવી રીતે વચનવિધિ ગ્રંથમાં છવ્વીસમું કડવું પૂરું થયું સ્વામીયાને નામ પણ આપ્યું છે કડવું આપણા દેશમાં કડવું કડિયાતું આવતું નાના દીકરાઓ હોય ને એને પાવામાં આવે એના પગ પકડી હાથ પકડી મોઢું પકડી ભરાણે પાવામાં આવે એ પીધું હોય ને તો આખી જિંદગી બીમાર ના થાય ગમે એવા રોગ લાગે ને તો એ માણસ નિર્ભય થઈને નીકળી જાય એનું નામ જ છે કડવું એમાં સ્વામીની વસ્તુ પણ કેવી છે બધી કડવી છે સવારના પોરમાં આ કડવી દવા પીવાની અઘરી જ લાગે ને દાદા હા પણ આ કડવી દવા સવારના પોરમાં તમે બધા કથા સાંભળનારા જેટલા પીવો છો એટલી વાત ચોક્કસ છે કે તમારું જીવન તમારો દિવસ તમારી જિંદગી ધન્ય બનવાની સ્વામીના આ ગ્રંથો અત્યારે વાંચનારે કોણ છે અને સાંભળનારે કોણ છે આવા ગ્રંથોની અત્યારે કથા ક્યાં થાય છે અત્યારે તો લોકોની એવી કથા ગમે જેમાં હસવું આવે બરાબર રમૂજ આવે થોડા જોક્સ આવે પોતાને ગમે એવી વાત આવે બધાને એવા જ જોઈએ છે બરાબર સ્વામીની આ બધી વાત કડવી છે એટલે સ્વામી નામ શું રાખ્યું છે એનું કડવું પણ આ હે હા નયણાકોઠે કડવું પાય છે એટલે વધારે અસર કરે પાછી માટે આ કડવું બધા પીજો ભલે ગમે નહીં તોય પીજો બરાબર ભલે ઉબકા આવે તોય પીજો પણ આ કડવું છે રોગને ટાળે એવું છે જન્મ મરણના રોગને સંસારના ભ્રમણના રોગને આશક્તિના રોગને વાસનાના રોગને આ બધા રોગને ટાળનારું આ નિષ્કૂળાંદ સ્વામીનું કડવું છવ્વીસ નંબરનું પૂરું થયું बोलो घनश्याम महाराजनी जय